આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી 9 ના સંવાદદાતા દર્શલ રાવલ પાસેથી. દર્શલ, જે રીતે વઢવાણની તસવીરો આપે અગાઉ પણ બતાવી હતી અને સતત આપ ત્યાંની અત્યારની તસવીરો બતાવી રહ્યા છો, ખાસ તો જે એક તરફ રોગચાળો વધી રહ્યો છે, બીજી તરફ જે ગટરના પાણી છે તે બેક મારી રહ્યા છે, કોઈ પણ પ્રકારનો એક્શન પ્લાન ત્યાંના તંત્ર તરફથી અત્યારે આને ડામવા માટે જ લેવામાં આવ્યો છે ખરો દર્શલ? ચિત્ર, જે પ્રકારે ટીવી 9 એ અહેવાલ બતાવ્યો અને તે બાદ હવે જ્યારે લોકોમાં એક નારાજગી વ્યાપી જે છે, એક તંત્ર કદાચ કહી શકાય છે કે જ્યારે પણ આ પ્રકારના અહેવાલ જોતી હોય છે અને સફાળો જાગતી હોય છે અને કામગીરી હાથ ધરાતી હોય છે, પરંતુ હજુ સુધી જે તંત્ર કહી શકાય છે કે કોઈ પણ ફરિયાદ ઉપર કામગીરી નથી કરાઈ કે નથી આ વસ્તુને એક ધ્યાને લેવાય. આ જે પાણી દેખાઈ રહ્યા છે, આમ શરૂઆતમાં જે કોઈ પાઇપલાઇન તૂટી હોય તેવું લાગશે, પરંતુ આ જે પાણી જે છે તે ગટરોમાંથી નીકળી રહ્યા છે. થોડાક સમય એટલે પોણો કલાક પહેલા આ જે રસ્તો જે છે તે કોરો કટ હતો, પરંતુ આજ અત્યારે રસ્તો જે છે તે ગટરોના પાણીથી હવે ભરાવા લાગ્યો છે. 9 થી 10 વાગ્યાના આસપાસ જે છે આ પ્રકારે આ જે વિસ્તાર જે છે, જે નવા દરવાજા બહારનો વિસ્તાર કહેવાય છે, ત્યાં રસ્તા ઉપર પાણી ભરાય છે અને આ જ પ્રકારે આ પાણી જે છે મકાનો સુધી પહોંચે છે. આગળ મકાન જે છે ત્યાં પણ આ પાણી જે છે અંદર જે દિવાલોમાંથી ઘૂસી રહ્યા છે તે પણ આપણે બતાવીશું. અને આ જે જોઈ શકાય છે, 4 આંગણ નીચે આ જે પાણી હતું, આ જે પાણીની આખી બાજુમાં દેખાય છે, ધીમે ધીમે આ લેવલ વધે છે, આ તમામ સ્તર એક થઈ જાય છે અને આ જે પીવાનું પાણી હોય, નાવા ધોવાનું ઉપયોગ કરવાનું પાણી હોય તે તમામ જે પાણી જે છે અહીંયા સમાંતર બની જાય છે. અહીંયા જે મકાન દેખાય છે, મકાનની અંદર પણ જે છે આ પાણી અહીંયા આવી ચૂક્યું છે અને આ જે હું જે પગ મૂકું છું આ પગમાં દેખાય છે કે કેટલું પાણી આ જે છે તે અહીંયા આવી ચૂક્યું છે. આ ગટરનું પાણી જે છે અને આ જ પાણી જે છે અહીંયા રહેતા લોકો જે છે પોતું કરીને આમાંથી નિકાલ કરતા હોય છે. સતત જે સવારે 9 વાગ્યાથી લઈને આ જ પ્રકારે અહીંયા કામગીરી કરાતી હોય છે, એક અહીંયા વાટા પણ કરાય છે જેથી કરીને ગટરોના પાણી જે છે તે મકાનમાં ના આવે, પરંતુ તેમના પ્રયાસો જે છે અહીંયા નિષ્ફળ જ નીવડે છે, કારણ કે પાણી પોતાની જગ્યા કરી લેતું હોય છે. એક આ જ બાબતને લઈને સ્થાનિકોમાં નારાજગી વ્યાપી છે. મહિલા જે છે તેમને પૂછીશું, કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ અને કેટલા સમય સુધી તમે આ પ્રકારનું કામ વિસ્તારમાં? આ સમસ્યા લગભગ 1 મહિનેથી છે. તંત્રને અમે ઘણી રજૂઆત કરી છતાં કોઈ ધ્યાન દેતું નથી. અમારા આ વિસ્તારના સભ્ય શ્રી પરમાર મહેન્દ્રભાઈ બચુભાઈ તથા તેમના વાઇફ ઘણીવાર રજૂઆત કરવા ગયા છતાં તંત્ર ધ્યાન નથી દેતું. નિકાલ માટે શું કરો છો તમે? અમે જ્યારે પાણી આવે છે ત્યારે અમે નકરું કાટકાટ કરીએ છીએ, પાણી પોતું માની ડોલ લઈને. અમારા ઘરના સદસ્ય અમે 4 છીએ, ચારે 4 બીમાર છીએ. મને ખુદ ડેન્ગ્યુ થઈ ગયું છે. અમે ઘણી વાર તંત્રને રજૂઆત કરી છતાં અમારું કોઈ સાંભળતું નથી. વાટા પણ કર્યા છે? હા, અમે આ વાટા કર્યા છે બધું, પાણી જે આવે ને એ માટે. તમામ સભ્યો જે છે આ પરિવારના તેઓ બીમાર જે છે અને આ જ પ્રકારે મકાનના બહારના રૂમની વાત હોય કે અંદરના રૂમની વાત હોય, તમામ જગ્યા ઉપર આ જ પ્રકારની પરિસ્થિતિ ચિત્ર અહીંયા જોવા મળે છે. અને એક તંત્રની જ્યારે આંખ ઉગાડવાની વાત હોય, એક રજૂઆત અહીંયા કરવાની વાત હોય, તમામ પ્રકારની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે. એક લોકો સુરેન્દ્રનગરની વાત હોય કે વઢવાણ વિસ્તારની વાત હોય, સોશિયલ મીડિયાના માધ્યમે, ટ્વિટરની માધ્યમે, ફેસબુકના માધ્યમે, વોટ્સઅપના માધ્યમે અહીંયા એક ફરિયાદ કરે છે, રજૂઆત કરે છે, પણ તેનો કોઈ નિકાલ નથી આવતો અને આ તેનું જીવંત ઉદાહરણ જે છે. અને આ જ વિસ્તારના લોકોનો એક આક્ષેપ જે છે કે તેમને અહીંયા એક ઓરમાયું વર્તન કરીને તેમની સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવે છે, ન કે કોઈ કામગીરી કરવામાં આવે છે, તેના કારણે એક રોગચાળો ફાટ્યો છે, સ્થાનિકોની સમસ્યા જે છે તે દૂર નથી થઈ રહી અને હવે લોકો નારાજ થયા છે અને ગાંધીજી ત્યાં માર્ગે અહીંયા એક આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. એટલે કે સ્પષ્ટ બાબત જે છે કે તંત્રને જે કામગીરી કરવી જોઈએ તે નથી થઈ રહી અને તેના કારણે અહીંયા જે વઢવાણ વાસીઓ જે છે તે નારાજ છે. બિલકુલ, લાભા દર્શન સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો તંત્ર એક રીતે કહી શકાય કે હજુ પણ કામગીરી નથી કરી રહ્યું. જે રીતે ત્યાં ઘરની તસવીરો અહીં જોવા મળી, લોકોના ઘરની અંદર આ પ્રકારનું ગંદુ પાણી પહોંચી રહ્યું છે, જે ખૂબ જ ચિંતાજનક છે.